वडोदरा परंपरागत राजवीर परिवार गणेश जी की शोभायात्राए आज आकर्षण जमाव्यु हतु। वडोदरा अने गणेशोत्सव नो अनेरो नातो छे। वडोदरा में अनेक एवा मंडळो छे जे भगवान गणेश जी की स्थापना बाद दूर दूर थी लोग दर्शन माटे आवता होय छे, जेमां राजवीर परिवार गणेश जी की प्रतिमा नो पण समावेश थाय छे। दर वर्ष की जेम आ वर्षे पण शरणाई अने वाजिंत्रोना ताले पालखी में बिराजीने श्रीजी की सवारी राजमहल में पहुंची थी, जे राजवीर परिवार द्वारा श्रीजी स्वागत कर लक्ष्मीविलास पैलेस खाते शोभायात्रा पहुंचे बाद दरबार हॉल में मूर्ति शणगार शुरू कर हीरा माणिक जड़ेला मुकुट और 1 किलो वजन हार सहित सोना दागीना साथ गणेश जी शणगार कर बाद राजवीर परिवार राजपुरोहित द्वारा शास्त्रोक्त विधि अनुसार श्रीजी की प्रतिमा की स्थापना कर શરદતિથિયાના દિવસે આ ગણેશ મૂર્તિની અમે પાટલો આવ્યા પછી ખેરનો પાટલો છે, ખંડેરાવ મહારાજ ત્યારથી ચાલી રહ્યો છે આ મૂર્તિ, અમે ત્યાં તે દિવસથી અમે સ્થાપના કરીએ છીએ અને સ્થાપના કર્યા બાદ એટલે આ સ્થાપના કરવામાં આવે છે। સ્થાપનાની મૂર્તિ અમે બનાવ્યા બાદ 1 મહિનો લાગે છે અને ગણેશ ચતુર્થીના દિવસે એટલે આજે આ મૂર્તિ લેવા માટે લક્ષ્મીવિલાસ પેલેસમાંથી પાલખી સાથે અમે આ મૂર્તિ અહીંયા લઈ આવીએ છીએ અને દરબાર હોલની અંદર આજે મૂકેલી છે। આ મૂર્તિના હમણાં શણગાર કરવામાં આવશે, એટલે હીરા મોતી પાછળનો મુગટ છે તથા હીરા મોતી પાછળનો એનો લગભગ 1 કિલો વજનનો ગળાનો હાર છે, પછી ત્રિશુળ ને પરશુ સોનાના છે એ અહીંયા શણગારવામાં આવશે અને ત્યારબાદ ગુરુજી આવશે અને એ ગુરુજી મૂર્તિની સ્થાપના કરશે અને એવી રીતે સ્થાપનાની વિધિ આજે પૂરી થશે। શાસ્ત્રીય પરંપરાઓની વિવેદની પદ્ધતિએ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે। આજે ભગવાનની રાજો પ્રસાદ પૂજા થશે, સુવર્ણ અલંકારો ચડશે અને ભગવાનની સેવા થશે। આજે ભગવાનને 21 મોદક લાગશે, ગુણપૂરી લાગશે, બધી વસ્તુ આજે ભગવાનની ભૂત લાગશે। કેટલા વર્ષોથી આ નામાદિરાઓ આવ્યા ત્યારથી આ મહારાષ્ટ્રના લોકો છે ને, એટલે મહારાષ્ટ્રના જે લોકો હોય એ ગણપતિના ખાસ ઉપાસક રહેલા છે અને પૈસવાઓના વખતથી આ પરંપરા ચાલી રહી છે।